નમસ્તે બાળકો, આજે આપણે અંકલેખનમાં 51 ની લાઇન શીખીશું. તો પહેલા તમે અહીંયા જોશો તો આ બધા મણકા આપેલા છે. શું આપેલા છે? મણકા. પેલો તો આને સમજવાનું છે. તો 10 છે તો એના અંદર આ 10 મણકા છે બધામાં, અને જે 1 છે એ અલગ છે. તો જે પેલા 10 છે એ ગણવાના, 1, 10, 20, 30, 40 ને 50. 50 થયા આ, એટલે 50 ને આ કેટલા છે મણકા? 1 એટલે 1. તો 50 અને 1 એટલે એને કહેવાશે 51. તો તમને જ્યાં અહીંયા બોક્સમાં છે ને એમાં આ નંબર લખવાના છે. 50 અને 1 એટલે એને કહેવાય 5 એકડે 51. હવે ફરીથી અહીંયા નીચે આ 10, 20, 30, 40 ને 50. તો અહીંયા 50 થયા તો આયરા 50, પછી આ કેટલા છે 1 અને 2. તો આના અંદર શું લખશું? 2. એટલે 50 અને 2 એટલે થયું 5 એકડે 52. એવી રીતે નીચેની લાઈન 10, 20, 30, 40, 50. તો આયરા 50, પછી આ કેટલા છે 1, 2 ને 3 એટલે અહીંયા આવશે 3. તો 50 અને 3 એટલે 5 એકડે 53. હવે ફરીથી નીચેની લાઈન જોતા જ જવાનું ને ગણતું જવાનું. 10, 20, 30, 40, 50 એટલે આયરા 50, પછી આ કેટલા છે મણકા અલગ છે એ 1, 2, 3 ને 4 એટલે અહીંયા 4 લખવાનું. એટલે 50 અને 4 એટલે 5 એકડે 54. પછી 10, 20, 30, 40, 50 એટલે 50 તો બધામાં હશે જ પહેલાં, પછી પાછળના નંબર બદલશે. 1, 2, 3, 4 ને 5 એટલે 5. 50 અને 5 એટલે 2 5 55. પછી છે 10, 20, 30, 40 ને 50. તો 50 તો છે જ, પછીના બોક્સમાં ગણવાના 1, 2, 3, 4, 5 ને 6 એટલે અહીંયા આપણે લખશું 6. તો 50 અને 6 એટલે 5 એકડે 56. એવી રીતે બોલતું જવાનું ને કરતું જવાનું. 10, 20, 30, 40, 50. પછી જે કોરા છે એ 1, 2, 3, 4, 5, 6 ને 7 એટલે અહીંયા લખશું 7. એટલે 50 અને 7 એટલે 5 એકડે 57. 10, 20, 30, 40, 50 એટલે 50 લખેલા છે. હવે કોરામાં ગણવાનું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા થયા? 8 એટલે 8. 50 અને 8 એટલે 5 એકડે 58. પછી 10, 20, 30, 40, 50 ને અલગ છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા થયા? 9 એટલે 50 અને 9 એટલે 5 એકડે 90 60. પછી છે 10, 20, 30, 40, 50 એટલે 50. હવે જુઓ અહીંયા નીચે ફરી 10 આપેલા જ છે, તમે તો એકવાર કાઉન્ટ કરી લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે આ 10 આવ્યા. એટલે 50 અને 10 60 થશે. કેમ કે 50 તો 0 નો 0 ને 5 ને 1 કેટલા થાય? 6 થાય. 5 ને 1 કેટલા થાય? 6 થાય. ને આ 0 નો 0 એટલે 60. અહીંયા 0 લાગ્યો, બંનેમાં 0 એટલે અહીંયા 0. 50 અને 10 એટલે એને કહેવાય 60. છગડા મીંડી 60. તો તમને આ 5 એકડે 51 ની લાઈન, 5 એકડે 51 થી 60 ની લાઈન કેમાં કરવાની છે? બોક્સવાળી નોટબુકમાં કરવાની છે. બોક્સવાળી છે ને તમારી નોટબુક, એમાં કરવાની છે. 2 વખત કરવાની ને બોલી બોલીને લખવાની. એ બુકનું એક પેજ છે જેમાં બોક્સ કરેલા છે, એવી રીતે તમે પૂર્ણ કરજો. જો આવી રીતે બોક્સ કરેલા જશે એમાં એ લાઈન આવી રીતે પૂર્ણ કરજો. એક પેજમાં પૂર્ણ કરી લેજો, 2 વખત ન લખજો, એક પેજમાં પૂર્ણ કરી લેજો. તમારી બુક સાડી બુક છે ને એમાં બોલી બોલીને લખતા જાજો ને ગણતા જાજો.